दभोई नगर पालिका ना सफाई कामदारों पड़तर प्रश्नों की मांग ने लेने छेल्ला 26 दिवस थी हड़ताल पर हता। दभोई ना धारासभ्य शैलेषभाई मेहता नगर की दुर्दशानी अंगे गंदगी दूर करवा हेतु सफाई कामदारों साथे बैठक करी हड़ताल वहली समेटाई ते माटे ना मध्यस्थी में बैठक योजी सफाई कामदारों अने पालिका सत्ताधीशों ने समझण पाड़ी बन्ने पक्षना मिनिटवाइज मुद्दा ने समाधान करावी हतो, जेमा गुजरात प्रदेश वाल्मीकि समाजना प्रमुख जीतूभाई बारैया, रोहितभाई सोलंकी, विठ्ठलभाई सोलंकी, प्रकाशभाई सोलंकी, आकाशभाई सोलंकी ने डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा पासे, नगरपालिका प्रमुख काजलबेन दुलानी, कारोबारी चेयरमैन विशाल शाह, उपप्रमुख एम एच पटेल द्वारा समाधान पत्र एनायत करवामां आव्यो हतो। समग्र हड़तालनो सुखद अंत आवता वाल्मीकि समाजना आगेवानो अने सफाई कामदारोए पालिका सत्ताधीशोनो आभार व्यक्त कर्यो हतो, ज्यारे मंगळवारनी तमाम 160 कर्मचारीओ सफाई काममां जोतराया हता। છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી વાલ્મીકિ સમાજની જે માંગણી હતી એ હડતાલને લઈને નગરપાલિકાનું સત્તા બોર્ડ કે નગરપાલિકાની પોતાની કેટલીક આર્થિક મંજૂરીઓ હતી અને વાલ્મીકિ સમાજના અમારા મિત્રો અને જે વડીલો કે જે નગરપાલિકાની સેવા કરે છે તેમની પણ કેટલીક વ્યાજબી માંગણીઓ હતી, પણ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિને લઈને કેટલીક બાબતો વિશે સહમતિ નહોતી બનતી, બરાબર છે? એ માટે અમારે આરસીએમ લેવલ પરથી માંડીને કલેક્ટર લેવલ સુધીને સીએમઓ લેવલ સુધીને વાત થઈ, પણ કોઈ નિરાકરણ આવ્યું નહોતું, પણ અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા એ અંગત હક લીધો અને એક જે એક બે મુદ્દા પર જે અટકણો હતી એ તમામનો બધાનો સુખદ અંત આવ્યો છે અને વાલ્મીકિ સમાજના જે આગેવાનો છે, બીજા જે સમાજના લોકો છે કે જે ગામના હિતની અંદર સેવા આપે છે, કેટલાક અસામાજિક તત્વો છે કે જે લોકોના લીધે સારા લોકોએ પણ પીસાવું પડે છે, તો આજે સમાજના આગેવાનો અને ધારાસભ્યશ્રીને બધાએ એક સ્ટેજ પર આવીને આજે બધા સાથે મળીને વિકાસના કામમાં કોઈ વિવાદ નહીં અને જે લોકો પણ નગરપાલિકામાં કામચોરી કરે છે, સમાજમાં ખોટા દાખલા બેસાડે છે, બરાબર છે, તો એવા લોકો પ્રત્યે પણ થોડું કંટેટી વલણ થાય એ બાબતે પરસ્પર સમજૂતી મળી છે અને બધાને પોતપોતાના જે અધિકારોને લાગુ છે એ સત્વરે અને વહેલી તકે મળે એ બાબતે અમે બોર્ડની ખાતરી આપીએ છીએ. ડભોઈના નગરજનોને અમે બોર્ડ વતી માફી માંગીએ છીએ કે જે કંઈ તકલીફ અમને 23 દિવસ કે 27 દિવસ અમને પડી તમે અમને સાથ સહકાર આપ્યો, હવે ટૂંક સમયની અંદર આપણે ડભોઈ એ પહેલાં કરતાં પણ ખૂબ સારું થઈ શકશે એવી અમે બોર્ડ વતી અને પાર્ટી તરફથી ખાતરી આપી. આજરોજ ડભોઈ નગરપાલિકા તરફથી સફાઈ કામદારોની જે હડતાલ ચાલતી હતી આજે 25મા દિવસે પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, એમએનસી અને તેમની બોડીના સભ્યો દ્વારા ઘણા બધા પ્રયાસો કર્યા પછી આજે જે સુખદ અંત આવ્યો છે અને તેમાં બોડીના ખાસ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનશ્રીએ તો ઘણો બધો સહકાર આપ્યો છે, તો તેઓનો સહકાર ખરેખર વાલ્મીકિ સમાજ ભૂલે નહીં અને જેમણે એ લોકોએ જે અમને બાહેદારી આપી છે તે પ્રમાણે આ કર્મચારી સાથે વર્તન થાય એવી અમે એમની પાસે માંગણી કરેલી જ છે અને એમણે માન્ય રાખેલું જ છે. પછી જે કંઈ કોઈ કર્મચારીઓના પ્રશ્ન આવે સાહેબ અમે તમને એ કરીએ છીએ કે તમારા થકી જ કોઈ પણ પ્રશ્ન આવે તેનું નિરાકરણ આવે એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ અને ડભોઈ નગરપાલિકાની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય અને તમને કોઈ આર્થિક બોજાનો સામનો ના કરવો પડે એવી પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રભુ પાસે પ્રશ્ન આપણે છાણવટ કરીએ તો વ્યાજબી નથી, કારણ કે દરેક પ્રશ્નોનું આ બોડીએ સુખદ અંત લાવી દીધેલો છે અને આ બોડી ઉપરના જે ધારાસભ્યશ્રી તેઓએ પણ આની અંદર ખૂબ મદદ અને મહેનત કરી અને આ પ્રશ્ન ઉકેલ લાવી દીધો છે. તો હડતાલ પર જે કામદારો ઉતરા તે હડતાલ પર કામદારોના પગાર પણ આપવા માટે નગરપાલિકાએ મંજૂરી આપી છે? હડતાલનો પગાર સામાન્ય સભામાં લઈ ગયા પછી ધારાસભ્ય શ્રીના આગ્રહથી આ વસ્તુ કરેલું છે, પણ એ સભામાં લઈ જઈ અને પછી તેમનો પગાર ચૂકવવાનો આદેશ કરશે. નગરપાલિકા ખાતે નગરપાલિકાની બોડી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ દ્વારા મધ્યસ્થી બનીને જે સફાઈ કામદારનું આંદોલન ઘણા સમયથી ચાલતું હતું ડભોઈ નગરપાલિકા ખાતે, તેનું આજે સુખદ સમાધાન થયું છે અને જે કંઈ પરિપત્રો હતા સરકારશ્રીના તે મુજબ સમાધાન કરવામાં આવ્યું છે. તો અમે નગરપાલિકાના તમામ અધિકારીઓ, પદ અધિકારીઓનો આભાર માનવી છીએ કે આજે જે અમારા સમાજનું જે સુખદ સમાધાન આવ્યું છે અને જે કંઈ પરિપત્રો મુજબ હતું તે અમને લેખિતમાં બાંહેધરી આપી છે.
હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.